નમસ્કાર મિત્રો ચર્ચા કરીએ તારીખ પચીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના ગુજરાત રોજગાર સમાચાર ટેસ્ટ સિરીઝની આપણી સમક્ષ સર્વપ્રથમ ક્વેશ્ચન છે કોરિંગા વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે આન્સર આવશે આંધ્ર પ્રદેશમાં પછીનો જે ક્વેશ્ચન છે તે અગત્યનો છે ધ્યાન આપજો સેનુદુની વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે તો કે કેરળમાં પછી છે નીચેનામાંથી ક્યુ વિધાન યોગ્ય છે ચાર વિધાનો આપેલા છે ચાર વિધાનો પ્રથમ વિધાન એવું કહે છે કે છવ્વીસમાં રાષ્ટ્રીય યુવા મહોત્સવની ઉજવણી કર્ણાટક ખાતે કરવામાં આવી હતી તો આ યોગ્ય વિધાન છે બીજું વિધાન શું કહે છે કે છવ્વીસમાં રાષ્ટ્રીય યુવા મહોત્સવનો વિષય શું હતો તો કે વિકસિત યુવા વિકસિત ભારત તો પણ યોગ્ય બાબત છે અને ત્રીજું જે વિધાન છે તે શું છે તો કે રાષ્ટ્રીય યુવા દિવસ બે જાન્યુઆરી ઉજવવામાં આવે છે તો અહીંયા જે આ ત્રીજો ઓપ્શન છે કે રાષ્ટ્રીય યુવા દિવસ બે જાન્યુઆરી ઉજવાય છે તે અયોગ્ય છે અહીંયા જો બે જાન્યુઆરીની જગ્યાએ બાર જાન્યુઆરી હોત ને તો યોગ્ય બને તો પરંતુ અહીંયા તો આપેલું છે બે જાન્યુઆરી માટે અહીંયા માત્રને માત્ર ઓપ્શન એ અને ઓપ્શન બી જ યોગ્ય રહેશે એટલે આમાં આન્સર આવશે આ બંને તમારી સહાયતા માટે અહીંયા આપણે માર્કરથી એને હાઇલાઇટ કરી દઈએ કે આ વિધાન જે આપેલું છે એ અને બીજું વિધાન આ બંને વિધાનો જ યોગ્ય છે ત્રીજું વિધાન છે ને એ અયોગ્ય છે રાષ્ટ્રીય યુવા દિવસની વાત કરી લો તો સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ છે ને એ આપણા દેશમાં રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવાય છે પછી વાત કરીએ આગળના ક્વેશ્ચનની નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે ઓપ્શન એ એવું કહે છે કે કનૈયાલાલ મુનશી ભારત સરકારના ખાદ્ય મંત્રી અને ઉત્તર પ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપી હતી તો આ વિધાન એ યોગ્ય છે બીજું વિધાન એવું કહે છે કે પાટણની પ્રભુતા ગુજરાતનો નાથ અને રાજાદીરાજ નવલકથાના સર્જક કોણ છે તો કે કનૈયાલાલ મુનશી છે તો આ પણ યોગ્ય બાબત છે ત્રીજું વિધાન ધ્યાન આપજો ત્રીજું વિધાન એવું કહે છે કે લોભા મુદ્રા કનૈયાલાલ મુનશી રચિત પૌરાણિક કથા છે તો આ બધાને યોગ્ય છે માટે આપણો આન્સર આવશે કે ઉપરના તમામ યોગ્ય છે આગળના ક્વેશ્ચન તરફ આગળ વધીએ તો નેશનલ સ્ટાર્ટઅપ ડે ક્યારે મનાવવામાં આવે છે તો નેશનલ સ્ટાર્ટઅપ ડે જે છે એ સોળ જાન્યુઆરીએ મનાવવામાં આવે છે અને વર્ષ બે હજાર બાવીસમાં પ્રથમ વખત તેની ઉજવણી કરવામાં આવી હતી પછી વાત કરીએ ઘડિયાળના કાંટા પર હાફિયા કરે સમય આ પંક્તિ કોની છે તો આ જે પંક્તિ છે તે મનોજ ખંડેરિયા સાહેબની છે આગળના ક્વેશ્ચન તરફ જોઈએ તો ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા આ પંક્તિના કવિ કોણ છે તો આ પંક્તિના કવિ છે નાનાલાલ પછી છે ટવકો બાળ ગીતોનો સંગ્રહ કોણે આપ્યો છે તો આનો આન્સર આવશે સુરેશા મજમુદાર પછી વાત કરીએ નીચેનામાંથી કઈ જોડ અયોગ્ય છે તો અયોગ્યની વાત કરી છે અખાના પ્રભાતિયાની સામે જે આપ્યું છે અખાની સામે પ્રભાતિયા ખોટું છે નરસિંહ મહેતાની સામે પ્રભાતિયા આવે તો અહીંયા આવશે પ્રભાતિયાની સામે નરસિંહ મહેતા બાકી બધા યોગ્ય છે મીરાના પદો દયારામની ગરબી અને પ્રેમાનંદના આખ્યાન આ બધી બાબત યોગ્ય છે આગળના ક્વેશ્ચનને ધ્યાન આપજો તો કહ્યું છે કે ભરતેશ્વર બાહુબલી કૃતિમાં કયા ધમનો મહિમા ગવાયો છે તો સિમ્પલ કહી શકાય તેવો ક્વેશ્ચન આન્સર છે જૈન ધર્મ આગળ છે કેવલ્ય ગીતા કૃતિના સર્જક કોણ છે તો અખો જે હતા તે આ કૃતિના સર્જક છે ઓઝોન વાયુનું પ્રમાણ કેટલી ઊંચાઈએ વધુ જોવા મળે છે તો આનો આન્સર આવશે કે બત્રીસથી અડતાલીસ કિમીની જે ઊંચાઈ છે પૃથ્વીની સપાટીથી ત્યાં તેનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે આગળ વાત કરીએ તો ગરજતા ચાલીસા એટલે શું તો ગરસ્તા ચાડીસા એટલે દક્ષિણ ગોળાત્મા ચાલીસથી સાઠ અક્ષાંશો વચ્ચે આવેલો પ્રદેશ બરાબર આ પ્રદેશમાં તમે જાઓ તો તમને જે હવાની ઝંઝરાટ છે એ ગરજતી હોય તેવું લાગે એટલે ત્યાં જે અક્ષાંશની આજુબાજુનો વિસ્તાર છે તેને ગરસતા ચાડીસા કહેવામાં આવે છે પછીના ક્વેશ્ચન તરફ ધ્યાન આપજો ભારતના રેલ માર્ગમાં તેના બે પાટા વચ્ચેના અંતરના સંદર્ભે ક્યુ વિધાન યોગ્ય છે પ્રથમ વિધાનમાં શું કહ્યું છે કે પ્રથમ વિધાનમાં એવું કહી છે કે બ્રોડગેજ બરાબર એક પોઈન્ટ પાંચ મીટર બરાબર છે મીટર ગેઝમાં શું આપ્યું છે કે તો કે એક પોઈન્ટ ચાર મીટર ઓકે અને નેરોગેજમાં શું આપ્યું છે કે એક મીટર કે તેથી ઓછું અંતર તો આ તમામ બાબતોને ધ્યાનમાં લઈ તો ઉપરના તમામ આવશે અહીંયા જે એક પોઈન્ટ ચાર આપેલા છે ને મીટર ગેજમાં ત્યાં લગભગ એક મીટર જ આવે પણ અહીંયા સવાલના જે આન્સર પ્રમાણે આપેલું છે એના પર ચાલીશું તમે યાદ રાખજો કે મીટર ગેજમાં એક મીટર આવશે બાકી આમાં અંદાજે આવે છે એક પોઈન્ટ છ સમથિંગ અને આમાં જે નેરો આપેલું છે એક મીટરથી ઓછું તે તો બરાબર છે આગળના ક્વેશ્ચનની વાત કરવામાં આવે તો નીચેનામાંથી ક્યુ વિધાન યોગ્ય છે પ્રથમ વિધાન એવું કહે છે કે સુફી સંપ્રદાયના ધાર્મિક ગુરુઓ વીર કહેવાતા બીજું વિધાન કહે છે કે સુફી સંપ્રદાયના ધાર્મિક ગુરુઓના શિષ્યો મુરીત કહેવાતા અને ત્રીજું વિધાન એવું કહે છે કે સુફી સંપ્રદાયના ધાર્મિક ગુરુઓ પોતાના અનુગામી નક્કી કરતા જે વલી કહેવાતા તો આ આપેલ તને તન વિધાનો છે ને યોગ્ય છે અહીંયા પીર આવશે બરાબર વીરની જગ્યાએ પીર લખી દેજો આગળનો જે ક્વેશ્ચન છે તેમાં શું આપેલું છે કે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય છે તો આ જે માધવાચાર્યની દ્વૈત વાત છે ને એ યોગ્ય જોડ છે પછીનો ક્વેશ્ચન છે કે સંક્રાંતિ સંપ્રદાયના પ્રવર્તક કોણ હતા તો આનો આન્સર આવશે નિમ્બાકાચાર્ય રામાનુજાચાર્ય સંદર્ભે નીચેનામાંથી ક્યુ વિધાન અયોગ્ય છે તો અયોગ્ય વિધાન શોધવાનું છે તો આમાં આપેલું જે બી છે ને કે શ્રી સંપ્રદાયની સ્થાપના તેમણે કરી હતી તે અયોગ્ય છે તેના સિવાયના વેદાન સંગ્રહ વિદાન સૂત્ર તથા વેદાંત દીપક જેવા ગ્રંથો તેમણે લખ્યા હતા યોગ્ય બાબત છે પછી સી વિધાન શું કહે છે કે અદ્વૈતવાદનું ખંડન કરી દ્વેતા દ્વૈતવાદ આપ્યો એ પણ યોગ્ય છે અને દક્ષિણ ભારતને ચુમોતેર ભાગમાં વેચી દરેક જગ્યાએ આચાર્ય નિમણૂક કરી તો આ બધી બાબતો યોગ્ય હતી ખાલી બીજી જે બાબત હતી કે સિંહ સંપ્રદાયની સ્થાપના કરી તે અયોગ્ય છે પછી છે કયા સંતના ઉપદેશોને બીજા નામના ગ્રંથમાં સંકલિત કરવામાં આવ્યું છે તો આ જે સંત હતા એ હતા કબીર પછી જે છે તે છે કયા સંતે ગોસાઈ સંઘની સ્થાપના કરી હતી તો આ હતું ચૈતન્ય મહાપ્રભુ નીચેનામાંથી ક્યુ વિધાન યોગ્ય છે તો આનો જે પ્રથમ વિધાન શું કહે છે તો પ્રથમ વિધાન એવું કહે છે કે સંત દાદુ દાદુપદની સ્થાપના કરી યોગ્ય બાબત તેમને નિપક નામનું આંદોલન પણ ચલાવી યોગ્ય બાબત છે તેમને રચેલા પદો દાદુ અનુભવ વાણી તરીકે ઓળખાતા ગ્રંથમાં સંકલિત છે આ યોગ્ય બાબતે આન્સર આવશે ઉપરના તમામ પછી વાત કરીએ અજંડાની ગુફાઓમાં કઈ ગુફા સૌથી પ્રાચીન છે તો આનો આન્સર આવશે ગુફા નંબર ઓગણત્રીસ ગુફા નંબર જે ઓગણત્રીસ છે તે સૌથી પ્રાચીન છે નીચેનામાંથી ક્યુ વિધાન અયોગ્ય છે તે જણાવવાનું છે તો ભારતે પોતાનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ વર્ષ નાઇન્ટીન સેવન્ટી થ્રીમાં છોડ્યો હતો તો આ બાબત શું યોગ્ય છે તો આ બાબત અયોગ્ય છે નાઇન્ટીન સેવન્ટી ફાઇવમાં છોડ્યો હતો આના સિવાયના કયા કયા છે તો કે ભારતે પોતાનો બીજો ઉપગ્રહ ભાસ્કર વર્ષ નાઇન્ટીન સેવન્ટી નાઇનમાં છોડ્યો બરાબર છે ઇસરોની સ્થાપના નાઇન્ટીન સિક્સટી નાઇનમાં થઈ યોગ્ય છે અને ઇસરોએ દેશનું પ્રથમ ખાનગી રોકેટ વર્ષ બે હજાર બાવીસમાં લોન્ચ કર્યું આ પણ યોગ્ય છે આગળના ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીશું અજંટાની ગુફાઓમાં કેટલી ગુફાઓનો સમાવેશ થાય છે તો સિમ્પલ આન્સર કહી શકાય ઓગણત્રીસ ગુફાઓ છે અજંટાની ગુફાઓમાં ખાલી જગ્યા વિહાર ગુફાઓ અને ખાલી જગ્યા ચેત્ય ગુફાઓ આવેલી છે તો આનો આન્સર શું આવશે આનો આન્સર આવશે કે પચીસ બિહાર ગુફાઓ છે અને ચાર ચેત્ય ગુફાઓ છે પછીના ક્વેશ્ચન શું આપેલો છે તો પછીનો ક્વેશ્ચન એવો આપેલો છે કે ઇલોરાની ગુફાઓમાં કેટલી ગુફાઓનો સમાવેશ થાય છે સિમ્પલ કહી શકાય તેવો ક્વેશ્ચન છે આન્સર બી સિમ્પલ છે ચોત્રીસ આન્સર આવશે આગળનો ક્વેશ્ચન છે કે બાગની ગુફાઓ ક્યાં આવેલી છે તો કે એમપી એટલે કે મધ્યપ્રદેશમાં આવેલી છે પછીના ક્વેશ્ચનની વાત કરીએ તો નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે કેટલા ઓપ્શન આપેલા છે ચાર ઓપ્શન આપેલા છે પ્રથમ વિધાન એવું કહે છે કે નાસિકમાં આવેલી ત્રેવીસ બુદ્ધ ગુફાઓનો સમૂહ પાંડવ લેણી તરીકે ઓળખાય છે યોગ્ય બાબત આ ગુફાઓ હિન્યાન સંપ્રદાય સાથે સંકળાયેલી છે આ યોગ્ય છે ત્રીજું વિધાન એવું કહે છે કે આ ગુફાઓમાં બૌદ્ધના ચિત્રોના સ્થાને તેમના આસન અને ચિહ્નો જેવા પ્રતિકો દર્શાવવામાં આવ્યા છે તો આ વિધાને યોગ્ય હોવાથી આન્સર આવશે ઉપરના તમામ પછીનો ક્વેશ્ચન છે ગુજરાતમાં ઉત્તરાધ મહોત્સવ કયા મહિનામાં ઉજવવામાં આવે છે તો મહિનો યાદ રાખજો જાન્યુઆરી મહિનામાં ગુજરાતમાં ઉત્તરાયણ મહોત્સવની ઉજવણી કોના માનમાં ઉજવવામાં આવે છે તો આ પણ અગત્યનો કહી શકાય તેવો ક્વેશ્ચન છે સૂર્ય પછી છે મંદિર સ્થાપત્ય કલામાં ઓડિશા શૈલીના મંડપને શું કહેવાય છે તો ઓડિસ્સા શૈલીના મંડપને જગમોહન કહીએ છીએ એહોલ મંદિર અને બાદામી મંદિરના મંદિર કઈ શૈલીના ઉદાહરણો છે તો એહોલ અને બાદામી એ બેસર શૈલીના ઉદાહરણો છે વનસ્પતિ શાસ્ત્રીઓ માટેનું સ્વર્ગ એટલે ક્યુ રાજ્ય તો અરુણાચલ પ્રદેશ નીચેનામાંથી કઈ પર્વતમાળા અરુણાચલ પ્રદેશમાં આવેલી નથી તો અરુણાચલ પ્રદેશમાં આવેલી નથી તેવી પર્વતમાળા છે ગારો તેના સિવાયની દાફલા મીરામી અને મીરી એ ત્યાં આવેલી છે પછી જ્યાં નીચેનામાંથી કઈ પર્વતમાળા અરુણાચલ પ્રદેશ અને મ્યાનમાર વચ્ચે આવેલી છે તો અરુણાચલ પ્રદેશ અને મ્યાનમાર વચ્ચે પટકઈ આવેલી છે આ પર્વતમાળા બંનેને અલગ કરે છે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે તે જણાવવાનું છે સિક્કિમ બરાબર શું આપેલું છે તો કે ભૂતાન ચીન અને નેપાળ સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે યોગ્ય બાબત છે પશ્ચિમ બંગાળની વાત કરી તો ભૂતાન નેપાળ બાંગ્લાદેશ સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે તો આઈ બરાબર છે અરુણાચલ પ્રદેશમાં ભૂતાન ચીન અને મ્યાનમાર સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે તો યોગ્ય બાબત છે એટલે કે આ સિક્કિમ પશ્ચિમ બંગાળ અને અરુણાચલ પ્રદેશ બા સામે જે આંતરરાષ્ટ્રીય સરહદના દેશો આપેલા છે તે યોગ્ય હોવાથી આપણો આન્સર આવશે ઉપરના તમામ પછી જોઈએ ચતુષ્કણીય મહેરાબ એટલે કે ટ્યુડર આર્ક શૈલીનો પ્રારંભ કોના સમય દરમિયાન થયો હતો તો આનો આન્સર આવશે અકબર શરૂ થયેલી સમિટની થીમ થીમ શું છે છે તો જે થઈ રહી છે વસુદેવ કુટુંબકમ પછી વાત કરીએ તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આઝાદી કી યાદે મ્યુઝિયમનું ક્યાં લોકાર્પણ કર્યું તો આનો આન્સર આવશે બાકરોલ તાજેતરમાં શ્રી મહાદેવભાઈ દેસાઈ સમાજ સેવા પુરસ્કાર કોને મળ્યો આન્સર આવશે મનસુખભાઈ સલ્લા સો વિદ્યાર્થી મિત્રો તારીખ પચીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજગાર સમાચાર ટેસ્ટ સિરીઝમાં આપણે ચાલીસ ક્વેશ્ચનો જોઈ ગયા તમને કેટલા આવડ્યા કોમેન્ટ બોક્સમાં જણાવજો મળી આવતા લેક્ચરમાં ત્યાં સુધી ગીપ લર્નિંગ અને ગોડ બ્લેસયુ ઓલ